25 સપ્ટેમ્બર 1916 એક એવા મહાનુભાવનો જન્મદિવસ જેઓએ રાજનીતિ, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રનીતિને નવી પરિભાષા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેઓ માનતા હતા આઝાદી આપણો હક છે ના કે અંગ્રેજો દ્વારા આપેલી ભેટ જેમણે 19 વર્ષની અવસ્થા સુધી સ્વજનોનો સાથ ગુમાવીને પ્રત્યક્ષ મૃત્યુ દર્શન કરેલા અને એટલે એમનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરે નિખાલ સરળ સામાન્ય સાધુ પણ એવું વ્યક્તિત્વ જેમનામાં શક્તિ સમાયેલી હતી રાષ્ટ્ર અને રાજકારણની સુરત અને સિરત બદલવા જેઓ જનસંઘના રાષ્ટ્ર જીવન દર્શનના નિર્માતા હતા જેમણે સ્વતંત્રતાની પુનઃરચના માટે વિશુદ્ધ ભારતીય તત્વ દ્રષ્ટિ પ્રદાન કરી જેમણે સનાતની વિચારધારાને સમય અનુરૂપ કરી એકાત્મ માનવતાવાદનો સિદ્ધાંત આપ્યો જેઓ આર્થિક નીતિઓના રચનાકાર હતા અને માનતા હતા કે આર્થિક વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય માણસને સુખ પ્રાપ્ત કરાવવાનો છે અને આર્થિક યોજના તથા આર્થિક પ્રગતિની શરૂઆત સમાજમાં ટોચ પરના વ્યક્તિઓની બદલે સમાજના સૌથી નીચેના સ્તર પર બેઠેલા વ્યક્તિથી થવી જોઈએ જેઓ દ્રઢપણે માનતા હતા કે ભારતમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ જે ભારત પ્રત્યે પ્રેમ રાખે છે એ બધા જ એક છે અને એમની જીવન પ્રણાલી કળા સાહિત્ય દર્શન એ બધું જ ભારતીય સંસ્કૃતિ છે અને એટલે જ રાષ્ટ્રવાદનો આધાર સંસ્કૃતિ છે અને સંસ્કૃતિમાં નિષ્ઠા રાખીશું તો જ એકાત્મ રહેશું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ઉચ્ચ વિચારોના ઉત્તરાધિકારી બની પંડિતજી દ્વારા નિર્મિત પથ પર ભારતની પ્રાંત વિવિધતા ભાષા વિવિધતા સાંસ્કૃતિક વિવિધતા વિવિધતા સભર જીવનશૈલી કળા વિવિધતા સાહિત્ય વિવિધતા વગેરેનું યોગ્ય સંતુલન જાળવી નવીન ભારતનું સર્જન કરી રહ્યા છે આજે નિર્માણ થયેલ દરેક આર્થિક નીતિઓ સમાજમાં સૌથી નીચેના પગથિયે બેઠેલ નાગરિકને ધ્યાને રાખીને બનાવાય છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ મૂળ મંત્ર સાથે સૌની પ્રગતિ સધાય છે જનજનના હૃદયમાં રાષ્ટ્રનીતિનો ઉદય થયો છે વિશ્વ યોગ દિવસના માધ્યમે સમગ્ર વિશ્વને ભારતના તત્વ દર્શન થાય છે વસુધૈવ કુટુંબકમનો મૂળ મંત્ર ભારતે સમગ્ર વિશ્વને આપ્યો છે બધા ધર્મોને માન સન્માન સામાન્યમાં સામાન્ય માણસની સુખાકારીનો ધ્યેય સિદ્ધ થાય છે 80 કરોડ લોકોને મફત અનાજનું પ્રાવધાન કરાય છે ભારત પ્રત્યે માન રાખનારનું સન્માન થાય છે ભારત વિરોધીઓને શિક્ષા અપાય છે સનાતન ધર્મના રક્ષણ સાથે રાષ્ટ્ર વિકાસ મોદીજી વગર શક્ય હતું ખરું બધી જ જાતિ ધર્મ સમુદાય કળા અને સાહિત્યને સન્માનજનક સ્થાન મોદીજી વગર શક્ય હતું ખરું આઝાદ ભારતમાં આઝાદીનું નવનિર્માણ મોદીજી વગર શક્ય હતું ખરું અવિરત સેવાના 20 વર્ષ સમર્પણના 20 વર્ષ વણથંભ્યા વિકાસના 20 વર્ષ અભૂતપૂર્વ સિદ્ધિઓના 20 વર્ષ જનજનના સન્માનના 20 વર્ષ વિકાસ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની સફરના 20 વર્ષ